ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર વૈદિક મેથ્સના ઉપયોગથી બેંકના ગુણાકાર છે એ સરળતાથી કઈ રીતે થઈ શકે એ આપણે જોવાના છે કે અંશમાં બે અંક હોય અને છેદમાં બે અંક હોય તો એના આપણે ગુણાકાર છે એ સરળતાથી કઈ રીતે કરી શકીએ આપણે અહીંયા એક દાખલો લઈએ માની લો કે 32 ગુણ્યા 34 છે બરાબર છે તો આનો જો સરળ રીતે કઈ રીતે થઈ શકે એના માટે એક પેટર્ન છે જો આપણે પેટર્ન ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જઈએ બરાબર તો આનો ગુણાકાર છે એ આપણને સરળતાથી મળી જાય છે અહીંયા જે આપણે પોઈન્ટ કરીને દર્શાવ્યા છે એને આપણે અંક તરીકે લેશું હવે આ જે છે પહેલું સ્ટેપ છે એની અંદર છે પહેલા બે પોઈન્ટને આપણે જોડ્યા છે એનો મતલબ એવો છે કે 2 અને 4 જમણા હાથ ઉપરથી આપણે ચાલુ કરશું એટલે કે પહેલા જે બે અંક છે 2 અને 4 આ બંનેનો આપણે અહીંયા શું કરવાનો રહેશે ગુણાકાર તો જોઈએ આપણે 4 2 કેટલા થઈ જશે અહીંયા 8 બરાબર છે એ જ રીતે આપણે બીજું સ્ટેપ જોઈએ જો એની અંદર જોઈએ તો 4 પોઈન્ટ છે આ બાજુથી પહેલા પોઈન્ટને અહીંયા છેલ્લા પોઈન્ટ સાથે અને આ બાજુના પોઈન્ટને અહીંયા ઉપરના પોઈન્ટ સાથે જોડેલા છે બરાબર એનો મતલબ એવો છે કે 3 છે એનો ગુણાકાર 4 સાથે કરવાનો અને 2 છે એનો ગુણાકાર આ 3 સાથે બરાબર છે અહીંયા વચ્ચે જે છે એ આપણે ક્રોસની નિશાની છે બની જાય આપણે અહીંયાથી ચાલુ કરીએ 4 3 12 થશે અને 3 2 થશે 6 હવે આ બંનેનો જે ગુણાકાર મળ્યો ઈ આપણે બંનેને એકબીજાની અંદર ઉમેરી દેવાનો છે એટલે કે 12 અને 6 કેટલા થશે 6 ને 1 7 8 અને 18 થશે બરાબર છે જ્યારે આપણને આનો ગુણાકારનો સરવાળો કરતા બે અંકની અંદર મળે ત્યારે એનો પહેલો અંક છે એ આપણે અહીંયા નીચે મૂકશું અને બીજો જે અંક છે એને અહીંયા આપણે વધી તરીકે લેશું બરાબર છે આ બે સ્ટેપ છે એ આપણો ફોલો થઈ ગયા હવે આપણે ત્રીજો સ્ટેપ જોઈએ કે અહીંયા પણ પહેલા સ્ટેપની જેમ દર્શાવેલું છે કે બે પોઈન્ટનો ગુણાકાર બરાબર છે આપણે જમણા હાથ ઉપરથી શરૂઆત કરી દીધી એટલે હવે આપણે અહીંયા જે છેલ્લા બે અંક છે સૌપ્રથમ આપણે 2 અને 4 નો ગુણાકાર કર્યો તો આ વખતે આપણે 3 અને આ 3 નો ગુણાકાર કરશું એટલે કે 3 ગુણ્યા 3 કેટલા થઈ જશે 9 બરાબર છે અને આ જે વધી છે એને આપણે એની અંદર ઉમેરીએ એટલે કે 9 અને 1 થઈ જશે 10 એટલે કે 32 ગુણ્યા 34 આનો જો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 10 88 ચલો હવે આપણે આનો બીજો દાખલો લઈએ આ જ સ્ટેપ ફોલો કરી અમે આ દાખલો ભણશું બરાબર છે આ ટ્રિક છે એ કોઈ પણ બે અંક ઉપર અને બે અંક નીચે હોય બધા જ માટે લાગશે અહીંયા સૌપ્રથમ આપણે શું કર્યું તો પહેલા બે અંકનો ગુણાકાર 5 2 10 10 છે એ બે અંકમાં આવે તો પહેલો અંક આપણે અહીંયા નીચે મૂકશું અને બીજો અંક છે એને અહીંયા આપણે વધી તરીકે લેશું બરાબર છે હવે બીજો સ્ટેપ ફોલો કરીએ તો એમાં શું હતો કે 4 નો ગુણાકાર 2 સાથે અને 5 નો ગુણાકાર 4 સાથે એટલે કે 4 2 8 5 4 20 તો અહીંયા આપણને મળશે જો આનો સરવાળો કરીએ તો 28 અને 1 જે વધ્યો છે એ આપણે એની અંદર ઉમેરી દઈએ એટલે અહીંયા કેટલા થઈ જશે 29 ફરી વખત બે અંક આવ્યા એક અંક ક્યાં મૂકશો આપણે નીચે અને બીજો અંક છે એ અહીંયા વધી તરીકે બરાબર હવે આપણે અહીંયા ત્રીજું સ્ટેપ જોઈએ ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કર્યું હતું 4 અને 4 નો ગુણાકાર 4 4 કેટલા થઈ જશે 16 અને 16 ની અંદર આપણે બે વધી ઉમેરીએ તો આપણને અહીંયા મળશે 18 અને એ 18 આપણે અહીંયા મૂકી દઈએ એટલે 45 ગુણ્યા 42 નો જવાબ આપણને મળી જશે એનો કેટલો મળશે 1890